રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં રવિવારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. હોસ્પિટલનો સ્ટાફ કોરોનાના દર્દીઓની સારવારમાં વ્યસ્ત હતા. RSSના સ્વયંસેવકોએ હોસ્પિટલ પરિસરને સ્વચ્છ કરવાનું બીડું ઉપાડ્યું હતું, જેમાં ભુજ અને આજુબાજુના ગામોના 120 જેટલા સ્વયંસેવક ભાઈઓ તથા 30 જેટલા બહેનોએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. સફાઈ અભિયાન દરમિયાન ભુજ સૂત્રે દ્વારા ટ્રેક્ટરનો સહયોગ પણ સાંપડ્યો હતો. સ્વયંસેવકો માટે ચા તથા અલ્પાહારની વ્યવસ્થા રામરોટી છાસ કેન્દ્ર દ્વારા કરવામાં આવી હતી. સફાઈ અભિયાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, રાષ્ટ્ર સેવિકા સમિતિ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો જોડાયા. આ અભિયાન અંગે દામજીભાઈ જાટિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ દામજી જાટિયા છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્યકર્તા છું. આપણે બધાને ધ્યાનમાં છે કે આ કચ્છની મુખ્ય હોસ્પિટલ છે, એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા સાધનાના માધ્યમથી છેલ્લા સવા મહિનાથી સેવા કરી હોસ્પિટલમાં ચાલે છે. સમગ્ર દેશમાં અને કચ્છમાં કોરોનાનું પ્રમાણ ઘટ્યું છે ત્યારે આ પરિસરની અંદર પણ જેના પેશન્ટો છે એમના સગા સંબંધીઓ અહીંયા રહેતા હતા, તો એવું લાગ્યું કે સમગ્ર પરિસર સેનિટાઈઝ કરવા માટે સાથે સફાઈ કરી અને સમગ્ર પરિસર છે એ કોરોનામુક્ત કરવાના પ્રયાસ સાથે આજે સેવા સાધનાના માધ્યમથી સંઘના કાર્યકર્તાઓ 120 ભાઈઓ અને 30 જેટલા બહેનો ભુજની આજુબાજુના 20 ગામમાંથી આ સેવા કાર્ય કરવા માટે આવ્યા છે. અને આજે બપોર સુધીમાં લગભગ સંપૂર્ણ પરિસર સફાઈ કરી, ઝાડના થડમાં રંગ કરી અને સેનિટાઈઝ કરવાની આ સેવા કાર્ય આજે ચાલી રહ્યું છે. સંઘ આપણે બધાને ખબર છે કે સ્થાપનાથી જ સમાજની જે સેવાની આવશ્યકતા હોય ત્યાં ખડેપગે ઊભો હોય છે, તો સમાજની સેવા આજ મુખ્ય લક્ષ્ય સાથે અમે આ સેવા કરી રહ્યા છીએ.